નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 ગણિત ગમ્મત પૂર્ણાવર્તન. આજે આપણે હવે પૂર્ણાવર્તન કરીશું. પાઠ 1, શું લાંબુ છે શું ગોળ છે. પાઠ 1, શું લાંબુ છે અને શું ગોળ છે એ આપણે ભણી ગયા પાઠ 1. તો એનું આપણે આજે પૂર્ણાવર્તન એટલે રિવિઝન પૂર્ણાવર્તન કરીશું. તો આપણે જોઈએ, નામનું અનુમાન કરો. તો અહીંયા આપણે નામનું અનુમાન કરો, તમે ચોપડી ખોલવાની છે, તમારી ચોપડી સાઈડમાં રાખવાની છે, હું ભણાવું એમાં. આમાં આપણે પહેલાં શીખવાનું છે નામનું અનુમાન કરો. એવી આપણને મીકુ કાકાએ એક રમત રમાડી હતી. કોને રમાડી હતી? મીકુ કાકાએ. મીકુ કાકાએ બધા બાળકોને એક રમત રમાડી હતી જેમાં નામનું અનુમાન કરવાનું છે. એક થેલો હોય છે, એમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. શું હોય છે? ઘણી બધી વસ્તુઓ હોય છે, અલગ અલગ પ્રકારની. એમાં થેલામાં આપણે હાથ નાખવાનો, થેલામાં હાથ નાખીને અડાડવાનો અને એ વસ્તુને હાથ અડાડીને એ વસ્તુનું અનુમાન કરવાનું, એ વસ્તુ કેવી છે એનું અનુમાન કરીને એનું નામ આપણે કહેવાનું છે. ખબર પડી મીકુ કાકાએ કઈ રમત રમાડી હતી? તમે જોયું આપણે પાઠમાં, પાઠ દરમિયાન અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી હશે કે નામનું અનુમાન કેવી રીતે કરવાનું. આપણે જોઈએ, એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો તે શું છે? એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો તે શું છે? એક બાજુથી અણી જેવું, આવી અણી જેવું એક બાજુથી, પછી બીજી બાજુથી સપાટ એટલે સપાટ, અને ગોળ ગોળ નળી જેવું, એવું કેવું વસ્તુ હોય? તમને આવડશે એનો જવાબ? શું હોય બોલો, શું હોય? આપણે શીખી ગયા તો તમને ખબર હશે કે એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ અને નળી જેવું ગોળ ગોળ, તો શું હોય? તમે ભણવા બેઠા હોય તો એનો ઉપયોગ કરો છો, તમે ખબર જ હશે એ કઈ વસ્તુ છે. તો શું આવે? તમારે એ જવાબ લખવાનો છે, બોલો જલ્દી શું આવશે જવાબમાં? પેન્સિલ. શું આવશે? પેન્સિલ. તો તમારે એ જવાબમાં લખવાનું છે પેન્સિલ. શું લખવાનું? પેન્સિલ. પેન્સિલ. પછી આવી બીજી કઈ વસ્તુ હોય જે ગોળ ગોળ હોય, અણીવાળી હોય, નળી જેવી ગોળ હોય અને બધી બાજુથી સપાટ હોય, એવી કઈ બીજી વસ્તુ હોય? તમે કહેશો જવાબ મને, જેને આવડે જાતે લખી શકે છે. શું આવશે બોલો? તો પણ હું તમને બીજી વસ્તુ કહું. તો બીજી વસ્તુ શું આવશે? એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો તે શું છે? પેન્સિલ આવી એક, તો હવે આવી બીજી વસ્તુ કઈ હોઈ શકે? તો આપણે પેન. શું હોય? પેન. ખબર પડી ગઈ તમને જવાબ? મેં તમને શીખવાડ્યું હતું એટલે તમને આવડતું જ હશે. એવું જ આપણે બીજું અનુમાન કરીએ, વસ્તુનું આપણે એનું વર્ગીકરણ કરવાનું, એ કેવી છે અને એના ઉપરથી આપણે અનુમાન કરવાનું, એનું નામ બોલવાનું કે આ કઈ વસ્તુ છે. તો આપણે બીજું જોઈએ, બધી બાજુથી ગોળ ગોળ. બધી બાજુથી ગોળ, બધી બાજુથી ગોળ ગોળ, ખૂણા વગરનું ગોળ ગોળ. બધી બાજુથી ગોળ, ખૂણા વગર, ખૂણો નહીં એને, ખૂણો નહીં, ખૂણા વગરનું ગોળ ગોળ, જેને ખૂણો ના હોય એવું ગોળ ગોળ.
હું તેને મારા હાથમાં ફેરવી શકું છું. આપણે એને આપણા હાથમાં ગોળ ગોળ ફેરવી શકીએ છીએ. કહો તે શું કહે, શું હશે? તો જે બધી બાજુથી ગોળ હોય, ખૂણો એના હોય અને આપણે એને હાથમાં ફેરવી શકીએ, તો એવી કઈ વસ્તુ હશે વિદ્યાર્થી મિત્રો? બોલો બોલો, તમને ખબર જ હશે. બોલો, આવી કઈ વસ્તુ હોઈ શકે જે બધી બાજુથી ગોળ હોય, ખૂણો પણ ના હોય અને હાથમાં તમે ફેરવી શકો છો? તમે રમતા પણ હશો, તમે રમતા હશો એ વસ્તુ કઈ કહેવાય? તમને આવડે છે તો બોલો જવાબ એનો. શું આવે? આપણે મીકુ કાકાએ આ રમત રમાડી હતી, આપણે જોયું ઝોપડીમાં, જોયું હતું અભ્યાસ દરમિયાન, કે આવી વસ્તુ કઈ હોઈ શકે જે તમે હાથમાં ફેરવી શકો અને બધી બાજુથી ગોળ હોય, એને કોઈ ખૂણો ના હોય. તો હું તમને કહું કે દડો. શું આવે જવાબમાં? દડો. આપણે બોલ પણ કહેવાય. દડાને, દડો છે એ ગુજરાતીમાં, એને દડો કહેવાય, ઇંગ્લિશમાં બોલ કહેવાય. એટલે આપણે ગુજરાતીમાં લખવાનું છે એટલે એને આપણે લખીશું દડો. બરોબર ખબર પડી તમને? પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે. આપણે પોસ્ટકાર્ડ વાળું જોયું હતું ચોપડીમાં, કે પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે, એના ઉપર ચોપડી રહી શકે એ આપણે જોઈ હશે. મેં પાઠ દરમિયાન તમને કહ્યું હતું કે તમે આ ઘરેથી કરજો પ્રેક્ટિકલ, કીધું તું ને. તમે પોસ્ટકાર્ડ લાવીને એને સેરોટેપ લગાવીને ગોળ ગોળ વાળી, પછી સેરોટેપ લગાવી દેવાની અને એના ઉપર ચોપડી મૂકવાની. પોસ્ટકાર્ડ ઉપર ચોપડી રહેશે કે નહીં એ તમારે જોવાનું. મેં તમને સ્કૂલ આવ્યા હોય તો હું તમને એ પ્રેક્ટિકલ કરીને બતાવું, પણ આપણે અત્યારે ઘરેથી ભણવાનું ચાલુ છે ઓનલાઈન વિડીયો, એટલા માટે હું તમને બતાવી શકતી નથી. તો હું તમને સ્કૂલ દરમિયાન ચાલુ હોય તો હું તમને આ પોસ્ટકાર્ડનું પ્રેક્ટિકલ તમને બતાવું. તો પોસ્ટકાર્ડ આપણે લેવાનું હાથમાં, આપણને ચોપડીમાં બતાવ્યું છે, પોસ્ટકાર્ડ લેવાનું, પોસ્ટકાર્ડને ગોળ વાળવાનું અને સાઈડમાં ગોળ વાળીને એની સાઈડની કિનારીએ એ સેરોટેપ પટ્ટી લગાવી દેવાની અથવા ગુંદર ગમથી લગાવી દેવાનું ગોળ, અને પેના ઉપર ગોળ વાળીને મૂકીને નળી જેવું નળાકાર કરીને એના ઉપર એક આપણી ચોપડી મૂકવાની. ચોપડી રહેશે કે નથી, કે ચોપડી રહેશે તમને ચોપડીમાં બતાવ્યું છે અને મેં પણ પ્રેક્ટિકલ કરેલું છે કે એને પોસ્ટકાર્ડ ઉપર ચોપડી રહે છે, કે પોસ્ટકાર્ડ ઘણું મજબૂત છે, પોસ્ટકાર્ડનું કાગળ મજબૂત હોય છે એટલે એના ઉપર ચોપડી રહી શકે છે. આપણે અત્યાર સુધી નામનું અનુમાન કર્યું અને પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે એ જોયું. હવે આગળ જોઈશું શું ગબડે છે, શું સરકે છે. તો આપણા ઘરમાં ઘણી વસ્તુઓ એવી હોય છે, જોઈ હશે આપણે આજુબાજુ ઘણી વસ્તુઓ આપણે જોઈએ છીએ, એમાંથી કઈ વસ્તુઓ સરકે છે, કઈ વસ્તુ ગબડી શકે છે અને કઈ વસ્તુ સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે, બંને થઈ શકે છે. તમે ઘરમાં આવી બધી ઘણી વસ્તુઓ જોઈ હશે, જોઈ છે ને? તો આપણે તો જોયું શું ગબડે અને શું સરકે એ બંને વિશે આપણે ભણીશું. તમે બગીચામાં રમવા પણ જતા હશો તો બગીચામાં લપસણીમાં તમે લપસો છો, સરકો છો, ગબડો છો, એવું કરો છો ને તમે? કેટલી વાર લપસી પણ જાઓ છો, સરકી પણ જાઓ છો અને ગબડી પણ જાઓ છો તમે લોકો લપસણીમાં. તો પછી આપણે ઘરમાં રમત રમીએ છીએ ને, કેરમ, કેરમની રમત રમતા હશે આપણે ઘરે, તો એમાં એની કુકડી હોય છે કેરમની પાસો, એને આપણે જે પેલા ગોળ હોય છે એના પાસા, એને આપણે સરકાવી પણ શકીએ છીએ અને ગબડાવી પણ શકીએ છીએ. આપણે કેરમની કુકડી
એને આપણે ગભરાવી પણ શકીએ છીએ અને સરકાવી પણ શકીએ છીએ. કેરમ રમતી વખતે આપણે કૂકરીને સરકાવીએ છીએ, પછી એકબીજાને કૂકરી અડે, અડા અડાય કૂકરી એકબીજાને, તો એ પછી કૂકરી એકબીજાને અડે એટલે એ ગભરી શકે છે અને સરકી પણ શકે છે. કેટલીક એવી વસ્તુ હોય છે, જો કેરમનો પાસો છે એ કૂકરી એ સરકી પણ શકે છે અને ગભરી પણ શકે છે. ખબર પડી ને? આપણે પાઠમાં જોયું હતું, આપણને ચિત્ર બતાવ્યું છે કેરમનું, તો કેરમ રમે છે તેમાં કૂકરીઓ હોય છે, એને સરકાવવાની હોય છે. એકબીજાને કૂકરી અથડાય એટલે કૂકરી અથડાય એટલે એ પછી ગભરે છે. શું થાય છે? ગભરે છે. તો એવી રીતે સરકી પણ શકે અને ગભરી પણ શકે. આપણે હવે જોઈએ શું ગભરે છે અને શું સરકે છે, એવી વસ્તુઓ જોવી પડશે ને. તો ગોળ વસ્તુઓ હોય, ગોળ આકારની, એકદમ ગોળ આકારની હોય એવી વસ્તુઓ ગભરે છે, જ્યારે ચોરસ આકારની હોય, લંબચોરસ એવી વસ્તુઓ સરકે છે. શું થાય છે? સરકે છે. ખબર પડી તમને કઈ વસ્તુ સરકી શકે અને કઈ વસ્તુ ગભરી શકે? તો ગોળ આકારની લકોટી હોય, દડો હોય એવી વસ્તુઓ ગભરી શકે છે, જ્યારે ટાયર, બાજીપાણા, એ બાજીપાણા લંબચોરસ, ડસ્ટર લંબચોરસ, ચમચી એ બધી વસ્તુઓ સરકે છે. ખબર પડી તમને કઈ વસ્તુઓ? ત્રિકોણ આકારની વસ્તુ હોય એ પણ સરકે છે અને ગભરે પણ છે, બરોબર. નળાકાર વસ્તુ હોય એ ગભરી શકે, નળાકાર વસ્તુ ગભરી પણ શકે અને સરકી પણ શકે. ખબર પડી કે કઈ વસ્તુ ગભરે અને કઈ વસ્તુ સરકે? જેમ કે ગોળ આકારની વસ્તુ હોય એ ગભરી શકે, લંબચોરસ પછી ચોરસ એવી વસ્તુઓ, નળાકારવાળી વસ્તુઓ સરકી શકે છે અને સરકી અને ગભરી શકે છે. એવી વસ્તુઓ ગોળ અને લાંબી હોય એવી વસ્તુઓ સરકી પણ શકે અને ગભરી પણ શકે. તો આપણે જોઈએ કે કઈ વસ્તુઓ ગભરી શકે છે, કઈ વસ્તુઓ સરકી શકે છે અને કઈ વસ્તુઓ સરકી પણ શકે છે અને ગભરી પણ શકે છે, એવી વસ્તુઓ આપણે જોઈશું. તો આપણને અહીંયા જોઈએ ગભરી શકે તેવી વસ્તુઓ. તો પહેલાં આપણે જોઈએ ગભરી શકે તેવી વસ્તુઓ. તો કઈ વસ્તુઓ ગભરી શકે મેં તમને કીધું, તો તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ હશે, તે ગભરી પણ શકતી હશે અને સરકી પણ શકતી હશે. તો લખો તમે કઈ વસ્તુ આવે, તમે અનુમાન લગાવો કે કઈ વસ્તુઓ ગભરી શકે અને કઈ વસ્તુઓ સરકી શકે. તો આપણે પહેલાં ગભરી શકે તેવી વસ્તુઓ લખવાની છે. તો આપણને લખશું લખોટી. લખોટી છે એ ગભરી શકે. શું થાય? ગભરી શકે. પછી દડો, દડો પણ ગભરી શકે. પછી મોસંબી, એ ગોળાકાર છે એ પણ ગભરી શકે. લાઇટનો ગોળો એ પણ ગભરી શકે. બલ્બ પણ કહેવાય એને, લાઇટના ગોળાને બલ્બ પણ કહેવાય. પછી બીજી કઈ વસ્તુઓ ગભરી શકે બોલો? તો બીજી કઈ વસ્તુઓ ગભરી શકે? ફ્રૂટમાં ચીકુ, જામફળ એ બધી વસ્તુ પણ, સફરજન પણ ગભરી શકે. ગભરી શકે ને? હા. હવે બીજી વસ્તુ આપણે જોઈએ સરકી શકે તેવી વસ્તુઓ. તો કઈ વસ્તુઓ સરકી શકે? મેં તમને કીધું હતું નળાકાર હોય, ચોરસ લંબચોરસ હોય, લંબચોરસ એવી વસ્તુઓ સરકી શકે, જે હાથમાંથી આપણને સરકી જાય છે. જેવી કે ડીશ, આપણે ડીશ જમવાની પ્લેટ એ પણ સરકી જાય છે હાથમાંથી ઘણી વાર. આપણી થાળી પણ સરકી જાય છે, એ પ્લેટ એ પણ વસ્તુ ડીશ સરકી શકે છે. પછી ટાયર, ટાયર પણ સરકી શકે છે. પછી બાજીપાણા, હાથમાંથી આપણા બાજીપાણા રમતા હોય ત્યારે બાજીપાણા સરકી શકે છે.
બીજું તો ડસ્ટર, સ્કૂલમાં આપણને ટીચર ભણાવતા હોય તો અમુક વાર ટીચરના હાથમાંથી ડસ્ટર સરકી જાય છે, ડસ્ટર પણ સરકી શકે છે. તમે ઘરમાં જમતા હોય ત્યારે હાથમાંથી પણ ચમચી સરકી જાય છે, સરકી જાય છે ને, તો ચમચી પણ સરકી શકે છે, સરકી શકે ને. તો બીજી કઈ વસ્તુ સરકી શકે? કઈ સરકી શકે? સ્કેલ, ફૂટપટ્ટી પણ સરકી શકે, ફૂટપટ્ટી પણ આપણા હાથમાંથી અમુક વાર સરકી જાય છે. મોબાઈલ, બધી વસ્તુ આપણા હાથમાંથી સરકી જાય છે. આગળ જોઈએ, સરકી શકે અને ગબડી શકે તેવી વસ્તુઓ. હવે આપણને આપણે જોઈ ગબડી શકે તેવી વસ્તુ અને સરકી શકે તેવી વસ્તુઓ જોઈ. તો હવે સરકી શકે અને ગબડી શકે એ બંને વસ્તુઓના નામ લખવાના છે. તો પહેલી તો પેન્સિલ, પેન્સિલ ગબડી પણ શકે અને હાથમાંથી સરકી પણ શકે. તો પેન્સિલ ગબડી પણ શકે અને સરકી પણ શકે. પછી બીજું છે ગેસ સિલિન્ડર. ગેસ સિલિન્ડર તમારા ઘરમાં હશે જ, તો ગેસ સિલિન્ડર છે એ ગબડાવી પણ શકાય અને સરકાવી પણ શકાય ગેસ સિલિન્ડર. પછી કેરમનો પાસો, કેરમનો પાસો છે એ ગબડીએ પણ શકે અને સરકી પણ શકે છે. પછી સિક્કો, રૂપિયાનો સિક્કો હોય એ તમે જોજો, ગબડી પણ શકે છે અને હાથમાંથી સરકી પણ જાય છે, જાય છે ને. રૂપિયાનો સિક્કો કે પાંચનો સિક્કો, ગમે તે સિક્કો હોય પૈસા, તો એ તમારા હાથમાંથી ગબડી પણ શકે છે, ગબડાવી પણ તમે શકો છો અને સરકાવી પણ શકો છો. તો આપણે જોઈ ગબડી શકે તેવી વસ્તુઓ, સરકી શકે તેવી વસ્તુઓ અને સરકી શકે અને ગબડી શકે એવી વસ્તુઓ આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, તમને ગબડી શકે, સરકી શકે અને સરકી અને ગબડી શકે એવી વસ્તુમાં તમને ખબર પડી ગઈ ને? ના ખબર પડતી હોય તો ફરીથી તમે વિડીયો જોઈને તમે જોઈ શકો છો, અને ના ખબર પડી હોય ત્યાં વિડીયો જોઈને તમારે ખબર કરી લેવાની કે શું કહેવાય, કોને ગબડી શકે તેવી વસ્તુ કહેવાય અને કોને સરકી શકે તેવી વસ્તુ કહેવાય. એ તમે વિડીયો દરમિયાન મેં સમજાવ્યું છે, એ તમારે સમજી લેવાનું, ના ખબર પડી હોય તો બીજી વાર વિડીયો જોઈને સમજી લેવાનું, બરોબર ને. તો હવે આપણે જોઈએ ગબડી શકે એવી વસ્તુ જોઈ, પછી આપણે શું જોઈશું, જેના ઉપર એકબીજા ઉપર આપણે ટાવર બનાવ્યું. તમારી ચોપડી હોય તો ચોપડીમાં જોજો કે એકબીજા ઉપર ટાવર કેવી રીતે ઊંચા ઊંચા ટાવર બનાવી શકાય એ આપણે જોઈએ. એટલે ઠપ્પી થઈ શકે તેવી વસ્તુઓ અને ઠપ્પી ના થઈ શકે તેવી વસ્તુઓ. જેની ઠપ્પી થઈ શકે અને ઠપ્પી પણ ના થઈ શકે એવી વસ્તુઓ આપણે અહીંયા જોવાની છે. શું જોવાનું છે? ઠપ્પી થઈ શકે અને ઠપ્પી ના થઈ શકે એવી વસ્તુઓ આપણે જોવાની છે. તો કઈ વસ્તુઓનું ટાવર બની શકે? ટાવર, ઊંચું ઊંચું ટાવર એકબીજા ઉપર જે વસ્તુઓ રહી શકે એવી વસ્તુઓ વિશે આપણે જોવાનું છે. અને એકબીજા ઉપર બીજી વસ્તુ ના રહી શકે એને ઠપ્પી થઈ શકી નહીં એવી વસ્તુઓ કહેવાય. તો આપણે જોઈએ પહેલું, ઠપ્પી થઈ શકે તેવી વસ્તુઓ. જેની ઠપ્પી થઈ શકે ને એવી વસ્તુઓ કઈ કહેવાય? કઈ કહેવાય? તો એક તો માચિસ, લંબચોરસ છે તો માચિસ ઉપર બીજી માચિસ આવે, બીજી આવે, ત્રીજી આવે, ચોથી આવે, એટલે આનું ટાવર બની શકે એટલે ઠપ્પી થઈ શકે. પછી ફૂટપટ્ટી, તો આવી ફૂટપટ્ટી છે એના ઉપર બીજી ફૂટપટ્ટી આવી જાય, ત્રીજી ફૂટપટ્ટી આવે, ચોથી ફૂટપટ્ટી આવે, આવી શકે, કેમ કે એનો ભાગ પહોળો છે એટલે એકબીજા ઉપર એક આવી શકે એટલે ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટીની ઠપ્પી થઈ શકે. પછી પોસ્ટકાર્ડ, પોસ્ટકાર્ડ પણ પહોળાઈ હોય છે એનો આકાર લંબચોરસ, તો એનો આકાર લંબચોરસ હોય છે એટલે એના ઉપર બીજું પોસ્ટકાર્ડ આવે, ત્રીજું મૂકી શકો, ચોથું મૂકી શકો. ના હોય તો તમે પોસ્ટકાર્ડ ઉપર ઘરે પ્રેક્ટિસ કરી શકો છો કે એના ઉપર ઠપ્પી થઈ શકે છે કે નહીં. જોજો, તો ઠપ્પી થઈ જશે એના ઉપર બીજું પોસ્ટકાર્ડ, ત્રીજું પોસ્ટકાર્ડ, ચોથું પોસ્ટકાર્ડ. પછી તમારો ચોપડો, નોટબુક પણ
એની થપ્પી પણ થઈ શકે, તમારા પુસ્તકની પણ થપ્પી થઈ શકે, બરાબર. બીજું મોબાઈલ ફોન, મોબાઈલ ફોન તો મોબાઈલ ફોન તો મોબાઈલ ફોન ઉપર તમે મમ્મીનો બીજો મોબાઈલ મૂકજો, ત્રીજો, એ રીતે મોબાઈલમાં તમારે થપ્પી થઈ શકતી, થપ્પી થઈ શકે. તમે મોબાઈલ સાથે પેલું કરતા નહીં, ટ્રાય મારવાની જરૂર નથી, ક્યાંક તમારા હાથમાંથી પડી જાય, પાવ તૂટી જાય, એના કરતે મોબાઈલ ફોન એકબીજા ઉપર રહી શકે, કેમ કે લંબચોરસ છે, એનો ભાગ પહોળો છે એટલે રહી શકે. પછી ઈંટ, તમે ઈંટો મકાન ચણતા હશે ત્યારે જોયું હશે કે એકબીજા ઉપર થપ્પી કરેલી હોય છે ઈંટોની, મકાન તમારા આજુબાજુ બનતું હોય તો તમે ઈંટોની થપ્પી જોઈ હશે કરેલી, બરાબર, ઈંટોની થપ્પી થઈ શકે. હવે આપણે જોઈએ થપ્પી ના થઈ શકે તેવી વસ્તુ, જ્યાં થપ્પી ના થઈ શકે એવી વસ્તુઓ કઈ છે, તો કઈ વસ્તુની થપ્પી ના થાય? તો તમે અરે ભાઈ તમે રમતા હશો, લકોટી રમો છો, તો લકોટી ગોળ છે એરીએ એની થપ્પી ના થઈ શકે, થપ્પી ના થઈ શકે, લકોટીની થપ્પી ના થઈ શકે. તમે ટ્રાય મારી જોજો લકોટીનું, એકબીજા ઉપર એક રહેશે નહીં તો લકોટીની થપ્પી ના થાય. પછી સ્ટ્રોબેરી, તો સ્ટ્રોબેરી તમે ખાતા હશો, એની પણ એકબીજા ઉપર થપ્પી ના થઈ શકે કે પડી જાય. પછી જામફળ, જામફળની પણ થપ્પી ના થઈ શકે, ગોળ વસ્તુની થપ્પી ના થાય, લંબચોરસ ચોરસ વસ્તુ હોય તો એની થપ્પી થઈ શકે. પછી દડો, બોલ ઉપર બોલ બીજો ના આવી શકે એને એની થપ્પી ના થઈ શકે. પછી વીંટી, વીંટી હોય ગોળી એની પણ થપ્પી ના થઈ શકે. તો આપણે થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ જોઈ અને થપ્પી ના થઈ શકે એવી વસ્તુઓ જોઈ. તો હવે આપણે જોઈશું થોડું પરીક્ષા લક્ષી પૂર્ણાવતન, તો પરીક્ષાઓ લક્ષી પૂર્ણાવતનમાં આપણે જોઈશું કે પરીક્ષા લક્ષી શું પૂછાય, એમાં આપણે પાઠનું નામ શું છે, શું લાંબુ છે અને શું ગોળ છે. અમુક વસ્તુ આપણને બતાવવામાં આવી છે લાંબુ અને ગોળ, તમારે ગોળ વસ્તુ હોય તો એમાં ગોળ કરવાનું છે અને લાંબી વસ્તુ હોય એમાં એરો કરવાનો છે. તો આપણે એ જોઈએ થોડું સાધ્ય બોધીમાં પરીક્ષા લક્ષી પૂર્ણાવતનમાં. તો પૂર્ણાવતનમાં આપણે આ પરીક્ષા લક્ષી છે એટલે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ અને લાંબા માટે એરો આવે, એરો કરવાનો, તીર કરવાનો છે. તો આપણે જોઈએ તો પહેલી સીડી આપી છે, તો સીડી કેવી છે, ગોળ છે, તો ગોળ માટે આપણે શું કરવાનું છે, ગોળ, બરાબર. તો એમાં આપણને ઉદાહરણમાં આપ્યું છે ગોળ. પછી આ પેન છે, પેન કેવું છે, લાંબુ છે, ગોળ નથી, કેવું છે, લાંબુ છે, એટલે એમાં એરો, તીર કર્યું છે, બરાબર, એરો. તો પછી બોટલનું ઢાંકણ છે, એ કેવો આકાર છે, એનો ગોળ છે, તો એમાં ગોળ આવશે, ગોળ વસ્તુમાં ગોળ કરવાની છે અને લાંબી વસ્તુમાં તીર કરવાનું છે. પછી આ ફૂલદાનનો કુંજો આપ્યો છે, તો આમાં લાંબી છે, લાંબો છે, શું છે, લાંબો છે, તો આમાં એરો કરવાનો. પછી ડસ્ટર કેવું હોય, ડસ્ટર કેવું છે, લાંબુ, તો તીર કરવાનું. પછી આ માછલી ઘર છે, કેવું છે, ગોળ છે, કેવું છે, ગોળ છે, લાંબુ નથી, તો એમાં ગોળ કરવાનું. પછી આ ટ્યુબલાઇટ છે, શું છે, ટ્યુબલાઇટ, તો કેવી છે, લાંબો આકાર, આનો આકાર કેવો છે, લાંબો, તો એરો કરવાનો, તીર. પછી આ સિક્કો છે રૂપિયાનો, શું છે, સિક્કો, તો એનો આકાર કેવો છે, ગોળ, તો ગોળમાં ગોળ કરવાનું. પછી આ શું છે, ફૂટપટ્ટી, આ કયું ચિત્ર છે, ફૂટપટ્ટીનું, તો ફૂટપટ્ટીનો આકાર કેવો છે, લંબચોરસ, તો લાંબી વસ્તુ કહેવાય, તો શું આવશે, એરો, તીર કરવાનું. પછી ઘડિયાળ, તો આ ઘડિયાળનો આકાર કેવો છે, ગોળ, તો ગોળમાં શું આવશે, ગોળ, આ આપણે કલરની પીસી છે, તો કેવો આકાર છે, એનો લંબચોરસ, લાંબો, કેવો આકાર છે, લાંબો છે, તો તીર દોરવાનું. પછી આ પૈડું છે,
ચિત્રમાં શું, ચિત્રમાં શું બતાવ્યું છે? પૈડાનું. તો પૈડું કેવું છે? ગોળ આકારનું. તો આમાં આપણે શું કરીશું? ગોળ, ગોળમાં ગોળ કરવાનું અને લાંબામાં તીર દોરવાનું છે. પછી બેટ છે. શું છે? બેટ. તો બેટનો આકાર કેવો છે? લાંબુ છે, તો તીર આવશે. પછી આ ડુંગળી છે. ડુંગળીનો આકાર કેવો છે? ગોળ. તો અહીંયા આવશે ગોળ. પછી શું છે? ચમચી. ચમચીનો આકાર કેવો છે? લાંબો. તો અહીંયા તીર દોરવાનું. શું દોરવાનું? તીર. તમારે અહીંયા લેસનમાં લખવાનું છે. શું લખવાનું? આ તમારે ગણિત ગમ્મતની નોટમાં લખવાનું, પુનરાવર્તન પાઠ એક. શું લાંબુ છે, શું ગોળ છે, એમાં લખવાનું. વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે તીર કરો. તો તમારે વસ્તુઓના નામ લખવાના છે, ચિત્ર દોરવાનું નથી. અહીંયા સીડી લખી દેવાની, પેન્ટ, બોટલનું ઢાંકણું, કુંજો, ડસ્ટર, માછલી ઘર, પછી ટ્યુબલાઇટ, પછી રૂપિયાનો સિક્કો, ફૂટપટ્ટી, એવું નામ લખીને તમારે અહીંયા આવું ચોરસ દોરવાનું અને એમાં ગોળ અને તીર કરવાનું છે. તમે, હું તમને થોડી વાર વિડીયો ચાલુ રાખું છું કે તમે લખી શકો. તમારા વાલીને તમારે સાથે રાખવાના અને આ હોમવર્ક કરવાનું છે. લેસનમાં આ લખવાનું છે, અત્યારે હું કહી દઉં છું. અને બીજું કયું લેસન લખવાનું છે એ હું તમને પાછળથી સમજાવીશ. આપણે એક જોઈ ગયા પ્રશ્ન, આપણે જોઈ ગયા કે કઈ વસ્તુ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે અને કઈ વસ્તુ સરકી અને ગબડી શકે. એ વસ્તુ આપણને અહીંયા બતાવવામાં આવી છે કે આવી વસ્તુ આપણને પરીક્ષામાં દરમિયાન પૂછાશે. એટલે હું તમને થોડું આ ધ્યાન આપવા અભ્યાસ કરાવું છું, પુનરાવર્તન કરાવું છું. કે લકોટી, તો લકોટી શું થાય? ગબડી શકે. શું થાય? ગબડી શકે. પછી પાણીની બોટલ, તો પાણીની બોટલ પર ગબડી શકે. પેન્સિલ, તો આપણે જોઈ ગયા આગળ કે ગબડી શકે, રગડી સરકી શકે અને ગબડી અને સરકી શકે એવી વસ્તુ આપણે જોઈ ગયા. તો પેન્સિલ, તો પેન્સિલ સરકી શકે અને ગબડી પણ શકે. પછી નાસ્તાનો ડબ્બો, તો નાસ્તાનો ડબ્બો સરકી શકે. શું આવે? સરકી શકે. પછી ટામેટું, તો ટામેટું ગબડી શકે. પછી જાંબુ, શું છે? જાંબુ, તો ગબડી શકે. પછી દડો, દડો પણ ગબડી શકે. પછી ચમચી, ચમચી આપણે સમા લખીથી સરકી શકે. શું શકે? સરકી શકે. પછી ડસ્ટર, ડસ્ટર પણ સરકી શકે. પછી મોસંબી, ઓરેન્જ, ઓરેન્જ પણ ગબડી શકે એટલે ગોળ. પછી મોબાઈલ, મોબાઈલ સરકી શકે એટલે ચોકડી. શું કરવાનું? ચોકડી. પછી પાસો છે, રમતનો પાસો, કેરમનો ગમે તે પાસો, તો પાસો શું થાય? ગબડી પણ શકે અને સરકી પણ શકે એટલે ખરાની નિશાની કરીશું. પછી પ્લેટ છે, પ્લેટ સરકી શકે. પ્લેટ શું થાય? સરકી શકે એટલે ખોટાની નિશાની. પછી ગેસ સિલિન્ડર, ગેસ સિલિન્ડર સરકી પણ શકે અને ગબડી શકે એટલે ખરાની નિશાની. પછી બેટ, તો બેટ શું થાય? સરકી શકે. શું શકે? સરકી શકે એટલે ખોટાની નિશાની. તો આપણે પછી બીજી વસ્તુઓ જોઈ, ઠપ્પી થઈ શકે તેવી વસ્તુઓ. તો ઠપ્પી થઈ શકે તેવી વસ્તુઓ અને ઠપ્પી ના થઈ શકે એવી વસ્તુ આપણે શીખી ગયા. આ તમારે હોમવર્કમાં કરવાનું છે, ઠપ્પી થઈ શકે તેવી વસ્તુ અને ઠપ્પી ના થઈ શકે. તો પણ હું તમને થોડી સમજણ આપી દઉં એટલે તમને હોમવર્ક કરવામાં તકલીફ ના પડે. પછી માચીસ,
25 લાંબ ચોરસ ભાગ છે, પોરો ભાગ છે એટલે એને ઉપર થપ્પી થઈ શકે એટલે ખરાની નિશાની. પછી સ્કેલ, સ્કેલની પણ થપ્પી થઈ શકે એટલે ખરાની નિશાની. પછી સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી થપ્પી ના થઈ શકે એટલે ખોટાની નિશાની. આ તમારે હવે કરવાનું છે જાતે. થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ અને થપ્પી ના થઈ શકે એવી વસ્તુઓ તમારે લખવાની છે. તમારે લેસનમાં લખવાનું માચીસ, ફૂટપટ્ટી, સ્ટ્રોબેરી, પોસ્ટકાર્ડ, વીંટી, પથ્થર, મોબાઈલ ફોન, જામફર, 5 રૂપિયાની નોટ, ચીકુ, સિક્કો, પાવડરનો ડબ્બો, બોલ, ઈટ, લખોટી, આવું લખી દેવાનું અને આવડી ચોરસ દોરી દેવાની. એમાં ખરું અને ખોટાની નિશાની તમારે કરી લેવાની. હું તમને વિડીયો ચાલુ રાખું છું એટલે તમારે હોમવર્ક કરવામાં તકલીફ ના પડે. એટલે થોડી વાર વિડીયો ચાલુ રાખું છું કે તમે હોમવર્ક કરી શકો. તો તમારે હોમવર્કમાં આ લેસન લખવાનું છે, થપ્પી થઈ શકે તેવી વસ્તુ અને થપ્પી ના થઈ શકે એ નામ લખીને તમારે ચોરસમાં ખરું અને ખોટાની નિશાની કરવાની છે. બીજું હોમવર્કમાં તમારે શું ગોળ વસ્તુ છે અને શું લાંબી વસ્તુ છે એ મેં તમને સમજાવી કે આપણે આ હોમવર્કમાં કરવાનું છે. એક આ લખવાનું છે તમારે હોમવર્કમાં, પાઠનું હેડિંગ મારવાનું પહેલાં, પૂર્ણાવર્તન લખવાનું ઉપર, પાઠ એક શું લાંબુ છે શું ગોળ છે એવું હેડિંગ મારીને પછી તમારે આ હેડિંગ મારવાનું. ગોળ વસ્તુ સામું ગોળ અને લાંબા સામું તીર દોરવાનું. તો પછી સીડી પેન્ટ એ મેં તમને સમજાવ્યું. એવી રીતે નામ લખીને તમારે આવું ચોરસ દોરીને ગોળ અને તીર દોરવાનું છે, ખબર પડી ને? તો એવી રીતે તમારે લેસન કરવાનું છે. અને બીજું હોમવર્ક લખવાનું છે તમારે આમાંથી, આ એ લખવાનું અનુમાન, નામનું અનુમાન કરો. પહેલાં તમારે આ લેસન હોમવર્ક કરી દેવાનું. સૌ પ્રથમ પહેલાં આ લખી દેવાનું હોમવર્ક હું તમને આ આપું એ, ને પછી પેલું તમને સાપોથીમાંથી પુનરાવર્તન કરાવ્યું એ તમારે હોમવર્કમાં લખવાનું છે લેસન. તો નામનું અનુમાન કરો, તો પછી એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, આ લખીને પછી એનું પેન્સિલ પેન એવો જવાબ લખવાનો. પછી બધું બાજુથી ગોળ, ખૂણા વગરનું ગોળ, અને આ તો આ દડો અથવા બોલ આ તમારે હોમવર્કમાં લખવાનું છે. આ પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે એ તમારે લખવાનું નથી. પછી તમારે હોમવર્કમાં લખવાનું છે શું ગબડી શકે શું સરકી શકે, આવી એ વિશે આપણે સમજ્યા. તો હોમવર્કમાં લખવાનું ગબડી શકે તેવી વસ્તુઓ, સરકી શકે તેવી વસ્તુઓ અને સરકી શકે અને ગબડી શકે તેવી વસ્તુઓ એ તમારે આમાંથી જોઈને લખવાનું છે. મેં લખી એવું બરોબર લેસનમાં હોમવર્કમાં. પછી બીજું લખવાનું છે થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ અને થપ્પી ના થઈ શકે તેવી વસ્તુઓ. તમારે થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ અને થપ્પી ના થઈ શકે એવી બંને વસ્તુઓ મેં લખેલી છે. એવી તમને બીજા નામ આવડતા હોય તો તમે લખી શકો છો. તમને આ પુનરાવર્તનમાં ખબર પડી ગઈ છે કે પાઠમાં શું આવે, કઈ વસ્તુ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે, કે કઈ વસ્તુ થપ્પી થઈ શકે અને થપ્પી ના થઈ શકે. નામનું અનુમાન કરતાં તમે શીખી ગયા હશો. તો તમને આ પાઠ દરમિયાન, તમને અભ્યાસ દરમિયાન તમને આ પાઠમાં સમજણ પડી ગઈ હશે. તો આ પાઠ આપણો પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.